જેતપુર તાલુકાના જેતલસર ગામમાં થયેલી સૃષ્ટિ રેયાણીની હત્યા બાબતે આરોપી વિરુદ્ધ દાખલારૂપ કડી કાર્યવાહી કરવા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. જેતપુર તાલુકાના જેતલસર ગામની નિર્દોષ અને આશાસ્પદ 16 વર્ષની દીકરી કુમારી સૃષ્ટિ રૈયાણી ઉપર અસામાજિક કાયદાથી બેવકૂફ તત્વો દ્વારા ઘરમાં ઘૂસીને સળિયાના અનેક ગામ મારીને દોરા દિવસે સરાચાહેર ગાતકી રીતે હત્યા કરવામાં આવી તથા બહેનને બચાવવા જનાર સગીરભાઈ હર્ષ રૈયાણી ઉંમર વર્ષ 13 પર પણ સળી વડે અનેક ગામ મારી જીવલેણ હુમલો કરવામાં આવેલ છે. આ કારજુ કંપાવનારી ઘટનાને સમગ્ર જેતલસર ગામની જનતા સખત શબ્દોમાં વખોડીએ છીએ. ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં સ્ત્રીઓ સાથે શેડતી, બળાત્કાર, બ્લેકમેલિંગ, હત્યાઓ વગેરે જેવી અસંખ્ય ઘટનાઓ બનતી રહે છે. કારણ કે આવા હિનકૃત્યો કરનારાઓને કાયદાનો ડર રહ્યો નથી, ત્યારે પ્રજાજનો સરકાર અને તંત્રના સહિયારા પ્રયાસ થકી રાજ્યમાં અવારનવાર બનતી ઘટનાઓને ડામવા માટે તંત્ર કાયદો વ્યવસ્થા પ્રસ્થાપિત કરવા તેમજ નારીઓના રક્ષણ કાજે સન્માનજનક કાર્યવાહી દ્વારા યોગ્ય ઉકેલ લાવવામાં આવે તેવી ગ્રામજનોએ આવેદન આપવામાં આવ્યું. આવી ઘટનાઓમાં સંડોવાયેલા આરોપીને જાહેરમાં સરભરા કરવામાં આવી તેવી રીતે આવા આરોપીને ગામમાં તેમજ જેતપુર શહેરમાં જાહેર સ્થળો ઉપર લઈ જઈને સરભરા કરવામાં આવે જેથી આવા તત્વોને પ્રેરક બળ પૂરું પાડતા અને સાવરતા સૂત્રધારો વિરુદ્ધ સઘન ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે. તો આવું કૃત્ય કરતા પહેલા અસામાજિક તત્વો કાયદાનો ડર ઊભો કરી સ્ત્રીમાં સન્માનજનક વિશ્વાસ સંપાદન કરી શકાય. આવા તત્વોને કાયદાકીય રીતે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી સખતમાં સખત સજા કરાવીને પ્રજાજનોમાં વધી રહેલ રોષને શાંત કરવા તંત્ર અને સરકારનો વિશ્વાસ ફરીથી પ્રસ્થાપિત કરી શકાય તેવો આક્ષેપો સાથે અપેક્ષા સાથે વિનંતી કરી હતી. આશીષ પાટડિયા, ZS ટીવી, જેતપુર. આજે જેતપુરની બાજુમાં જે જેતલસર ગામની અંદર સ્વર્ગસ્થ સૃષ્ટિબેન રૈયાણી ઉપર જે હિચકારી હુમલો થયો છે અને જે હત્યા એમની કરવામાં આવી છે એના વિશે ઉગ્ર રજૂઆત થાય અને એના જે હત્યારા છે એના ઉપર સખતમાં સખત કાર્યવાહી થઈ અને સખતમાં સખત સજા મળે એના માટેથી જેતલસર ગ્રામ પંચાયત વતી તમામ લોકો આજે જેતપુર મામલતદારને આવેદનપત્ર આપવા આવ્યા છે. અમારી એક જ માંગ છે કે આ જે દીકરી છે એ કોઈ સમાજની દીકરી માટેથી માંગણીઓ છે એવું નથી, પણ ગુજરાતની તમામ દીકરીઓ કે જે આજે ગુજરાતની અંદર સરકાર એમ કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ, પણ એ જ ગુજરાતની અંદર આજે દીકરીને એકલા નીકળવું બહુ ગંભીર બાબત બની છે. લુખ્ખા તત્વો ખુલ્લે આમ ફરી રહ્યા છે, એમને નાથવા માટે એમને પકડવા માટેથી સરકારે એક દાખલો બેસાડી અને હત્યારાને જાહેરમાં રાક્ષસ ગણી અને જાહેરમાં વધ કરી અને આને દાખલો બેસાડવો જોઈએ જેથી કરીને બીજા કોઈની હિંમત ન થાય કે આવી દીકરીઓ ઉપર કોઈ હુમલો કરી શકે. અને આ રજૂઆત સાથે અમે સરકારને એક રજૂઆત કરવા માગીએ છીએ અને સરકારની સામે એક અપીલ કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી ફાસ્ટેક કોર્ટમાં આનો કેસ ચલાવી આને તાત્કાલિકમાં તાત્કાલિક સજા અપાવી અને ગુજરાતમાં એક દાખલો બેસાડે અને ખરા અર્થમાં જે સ્લોગન ગુજરાતની સરકારે આપેલું છે કે બેટી બચાવો અને બેટી પઢાવો એને સાર્થક કરે. શું નામ છે?